स्टूडेंट्स, ધોરણ 11 સાયન્સ ના મિત્રો, અત્યાર સુધી આપણે બેઝ ક્લિયર કરે ધોરણ 11 સાયન્સ માં. હવે ધોરણ 11 સાયન્સ માં બેઝ સાથે મિડ લેવલ ક્લિયર કરતા જઈએ. શરૂઆત છે તો તકલીફ ઓછી પડશે અને પાછળથી લગભગ નીટ સુધી બધું ક્લિયર થઈ ગયું હશે. તો આજથી જે ટોપિક ઇમ્પોર્ટન્સ હોય તે તમે તમારા નોટબુકમાં ક્લિયર કરતા જજો, તેને રાઇટ ડાઉન કરતા જજો. કારણ કે હવે જે નીટ લેવલ સુધી પહોંચવાનો ટ્રાય છે તે તમને બુકમાં નહીં મળે, અમુક ટોપિક બુકમાં નહીં મળે. માટે પ્લીઝ રાઇટ ડાઉન અને ધ્યાન આપો. ચલો, 11 સાયન્સ નું ચેપ્ટર 1 નીટ લેવલ. સબ્જેક્ટ કેમિસ્ટ્રી. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન વિશે, ઘન પદાર્થ વિશે વાત કરી, પછી પ્રવાહી, વાયુ, એ પદાર્થ વિશે તમે જાણો છો. પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થમાં કોઈ પેટા પ્રકાર નથી, પણ એના માટે નિયમો છે જે બીજા ચેપ્ટરમાં આવે છે. હવે આપણે રાસાયણિક રીતે પડતા ભાગ વિશે ચર્ચા કરીએ. ચલો, રાસાયણિક રીતે દ્રવ્યના પ્રકાર. ચલો, કયા પ્રકાર હતા? આના બે પ્રકાર હતા. કયા? શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થોમાં બે પ્રકાર કયા? તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણના બે પ્રકાર કયા? સમાન, વિષમ. વચ્ચેની એક પરિસ્થિતિ વાત કરી હતી આપણે, વચ્ચેની એક પરિસ્થિતિ આવે છે પછી વાત કરીશું. ચલો, પહેલાં તો શુદ્ધ પદાર્થોની વાત કરીએ. તો શુદ્ધ પદાર્થોમાં પહેલો ભાગ જે છે તે તત્વ કોને કહેવાય? કોને કહેવાશે? તો આવર્ત કોષ્ટકમાં આવતા કોઈ પણ એલિમેન્ટ્સ એ બધા તત્વ છે. એટલે તત્વની વ્યાખ્યા કરીએ તો શું કરી શકાય? તત્વ એટલે એક સમાન પરમાણુથી એક સમાન અસંખ્ય પરમાણુથી બનતી રચના તત્વ છે. ઓકે, અસંખ્ય પરમાણુ પણ કેવા હોવા જોઈએ? એક સમાન. એનો મતલબ કે જો તત્વ હાઇડ્રોજન છે તો બધા જ પરમાણુ અંદર કોણ હોવા જોઈએ? હાઇડ્રોજન. ચલો, તત્વોના ઉદાહરણ કયા? તો કોઈ પણ લઈ શકાય, સોડિયમ, હાઇડ્રોજન, લિથિયમ, મેગ્નેશિયમ, ક્લોરિન, સલ્ફર, સિલિકોન, ઝર્મેનિયમ, ઓકે, લેડ, કોઈ પણ. ચલો, એક નવો શબ્દ આવ્યો આમાં, પરમાણુ. પરમાણુ વિશે તમે જાણો જ છો, છતાં ચર્ચા કરી લઈએ. તો પરમાણુ એટલે તત્વનો પાયારૂપ ઘટક. ચલો, વિચાર, હાઇડ્રોજનની વાત કરીએ આપણે. તો હાઇડ્રોજન માટે બધા જ પરમાણુ કોણ હશે?
હવે હાઇડ્રોજનના પરમાણુ છે તો બધા જ પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ કેવા હોવાના સમાન ઇલેક્ટ્રોન કોના પર આધાર રાખે છે તો પરમાણુ ક્રમાંક હવે પેલા તો હાઇડ્રોજનનો પરમાણુ હશે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે માટે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક છે એટલે હાઇડ્રોજનનું પરમાણુ કેન્દ્ર આ રીતે હશે અને એક કક્ષામાં એક ઇલેક્ટ્રોન તેના કેન્દ્રની આજુબાજુ ઘૂમ્યા કરતો હશે આ હાઇડ્રોજનનો પરમાણુ છે ઓકે હવે ઇલેક્ટ્રોન એક વચ્ચે રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી હશે ઇલેક્ટ્રોન જેટલી જ તો પ્રોટોન પણ કેટલા એક ઓકે હવે આ ઇલેક્ટ્રોન સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા હાઇડ્રોજન જોડે સંયોજન એટલે બંને ભેગા થાય તો એક નવી રચના બનાવશે અણુ અણુ તો અણુ કોને કહેવાશે એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન હાઇડ્રોજનના એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવે બીજા હાઇડ્રોજનના એક માં બીજો ઇલેક્ટ્રોન છે આ પણ હાઇડ્રોજન છે આ પણ હાઇડ્રોજન છે ચલો દરેક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ તો યાદ રાખો આ જાણવા જેવું છે દરેક બંધમાં બે ઇલેક્ટ્રોન હાજર હોય છે ઓકે આ બંને એકબીજા સાથે કનેક્ટ થશે શું થશે હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન અને બીજો હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ભેગા થઈને બંને એક રચના બનાવશે જેને કહેવાશે એચ ટુ આને કહેવાશે અણુ આ બધું તમે નાના ધોરણમાં શીખી ગયા છો પણ આમાંથી ક્વેશ્ચન ગયા નહીં જોતા જાય એચ ટુ ની રચના કેવી હશે એચ ટુમાં બંધની સંખ્યા કેટલી હશે એ રીતે ઓ ટુમાં બંધની સંખ્યા કેટલી હશે ઓક્સિજન કેટલા બંધ બનાવે જેમ હાઇડ્રોજન કેટલા બંધ બનાવે બે ઇલેક્ટ્રોનથી એક બંધ એટલે એચ બોન્ડ એચ તરીકે દર્શાય છે જો ઓક્સિજન હોય તો ચાલો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થશે વન એચ ટુ ટુ એચ ટુ ટુ પી ફોર ચાલો ઓક્સિજન હોય તો વચ્ચે પરમાણુ કેન્દ્ર અહીંયા બે ઇલેક્ટ્રોન અને આજુબાજુમાં છ ઇલેક્ટ્રોન આ જ રીતે બીજો ઓક્સિજન એની સાથે જોડાવા આવશે એટલે બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનની સંખ્યા દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય ઓક્સિજન બે ચાર અને છ એ જ રીતે બીજો ઓક્સિજન બે ચાર અને છ આ ટપકા છે એ ઇલેક્ટ્રોન છે આ ટપકા દર્શાવું છું તે ઇલેક્ટ્રોન છે ચલો એક બે ઇલેક્ટ્રોનથી એક જ બંધ બને તો આ બે એક બંધ બનાવશે અને આ બે એક બંધ બનાવશે બરાબર એટલે શું થયું જો વિચારો તો આ ઓક્સિજન સાથે ચાર ઇલેક્ટ્રોન તો હતા જ આ ઓક્સિજન સાથે બીજા ચાર ઇલેક્ટ્રોન તો હતા જ હવે આ ઓક્સિજન ને આ ઓક્સિજન બંને વચ્ચે બીજા કેટલા ઇલેક્ટ્રોન થયા બીજા ચાર જુઓ તો દરેક ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે આ બે આ બે ચાર બે છ બે આઠ એટલે આનું અષ્ટક પૂર્ણ આના બે બે ચાર બે છ બે આઠ આનું પણ અષ્ટક પૂર્ણ માટે ઓક્સિજન કેટલા બંધ બનાવશે તો યાદ રાખો ઓક્સિજન હંમેશા દ્વિબંધ બનાવે છે
ऑक्सीजन के वाहक बंध बनाव से द्विबंध, हाइड्रोजन के वाहक बंध बनाव से एकल बंध। चलो इस रीते नाइट्रोजन, नाइट्रोजन वाले आयतन कक्षा में कितना इलेक्ट्रॉन, तो 1s2 2s2 2p3। तो आनु परमाणु का लिख दिया आली पहली कक्षा में 2 इलेक्ट्रॉन और बीजी कक्षा में 5 इलेक्ट्रॉन। ओके, तो आ नाइट्रोजन ने आ रीते दर्शाई सकते हैं, बे इलेक्ट्रॉन एक युग्म साथे और बीजा 3 इलेक्ट्रॉन अहीं है। इस रीते बीजो नाइट्रोजन 2 इलेक्ट्रॉन अहीं है, 3 इलेक्ट्रॉन अहीं है। चलो आ बने एक बंद बीजो बंद है त्रीजो बंद शुद्ध से आना 3 इलेक्ट्रॉन क्या आई जावाना अहिया, आना 3 इलेक्ट्रॉन क्या आई जावाना अहिया, बराबर। चलो आ बंद बनाया, तो बंद बनाया पछी आना केला इलेक्ट्रॉन थाया नाइट्रोजन ना, तो 2 3 5 3 8 એટલે આનો અષ્ટક પૂર્ણ। આના કેટલા ઇલેક્ટ્રોન થયા, તો આ નાઇટ્રોજન પર ના 2 આ 3 5 ને આ 3 એટલે આનો પણ અષ્ટક પૂર્ણ। માટે નાઇટ્રોજન કેટલા બંધ બનાવશે, તો 3 બંધ। શું કહ્યું આમાં એક્સ્ટ્રા, શું હોય કયો પદાર્થ કેટલા બંધ બનાવે છે એ તેની રચના પરથી ખબર પડશે। અને આ એમસીક્યુમાં પૂછાય છે, જૂના પેપર જોશો નીટમાં તો જોવા મળશે શું કે નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન યુગમાં બાકી રહે છે, તો કેટલા ઇલેક્ટ્રોન બાકી યુગમાં બાકી રહે બંધ બનાવ્યા વગરના, તો આ 1 અને આ 2 2 ઇલેક્ટ્રોન યુગમાં બાકી રહેશે, 1 ઇલેક્ટ્રોન યુગમાં એટલે 2 ઇલેક્ટ્રોન, બરાબર। જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમારા આવડતમાં આવી જશે, બધું વારંવાર ટ્રાય કરો। આ મેં જે તત્વો લીધા એના સિવાય બીજા તત્વો ટ્રાય કરો, ખબર પડશે તમને કઈ રીતે બંધ બને છે। ઓકે okay.